ಆ ಶ್ರೀಮದ್ಭಾಗವತಿ ಯಾತ್ರಾನು ಪ್ರಾರಂಭ ಗತ ದಿವಸಿ ಶುಭಯಾತ್ರಾನ ಮಾಧ್ಯಮ ಥಿ ಆ ದಿವ್ಯ ಯಾತ್ರಾನು ಪ್ರಾರಂಭ ಥಯೋ અને એ દિવ્ય મહોત્સવના આપ બધા સાક્ષી બન્યા. અનેરો આનંદ, અલગ વૈષ્ણવમાં ઉત્સાહ, સુંદર વાતાવરણ અને ખૂબ જ સુંદર આનંદ મંગલ નાચ ગાન સાથે શ્રીમદ ભાગવત પ્રભુને મસ્તક પર પધરાવીને મુખ્ય માર્ગ પરથી નીકળીને ખૂબ ઉત્સાહપૂર્વક આ બધાએ શોભાયાત્રાનો લાભ લીધો. જેમ પૂજ્ય ભાતૃચરણે પણ એ દિવસનું, કલ ગત દિવસનું શોભાયાત્રાનું સ્મરણ કરાવ્યું કે આવા દર્શન પૂર્વમાં ક્યારે અહીંના વૈષ્ણવોએ એવા દર્શનનો લાભ લીધો નથી, એટલી સુંદર શોભાયાત્રા નીકળી. શ્રીમદ ભાગવત એ જ્ઞાન યજ્ઞ છે. ઘણા આચાર્યોએ આની ગંગા, જ્ઞાન ગંગાની પણ ઉપમા આપવામાં આવી છે. અને ગત દિવસ જ્યારે શોભાયાત્રા નીકળી તો ત્યારે મને એવું લાગ્યું, હું મારા અનુભવની વાત કરું, કે કેવલ એ યાત્રા જ્ઞાન ગંગા ની એ શોભાયાત્રા ન હતી. કારણ કે ગત દિવસ ઉત્તમ દિવસ, યમના છઠ નો દિવસ હતો. અને એ યમના છઠ એટલે શ્રી યમનાજીનું પ્રાગટ્ય. કલિંદગીરી મસ્તકે જે વર્ણન શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકમ અંતર્ગત કર્યું, જે શ્રી યમનાજી કલિંદગીરીના મસ્તક પરથી પ્રવાહિત થઈને પધાર્યા, તો એ કલિંદની પુત્રી તરીકે શ્રી અમનાજીનો કાલનો પ્રાગટ્ય દિવસ હતો. અને શ્રી યદુનાથજીનો પણ પ્રાગટ્ય ઉત્સવ, અને શ્રી યદુનાથજી એ પણ જ્ઞાનાવતાર છે. ષટ ધર્મમાંથી એ જ્ઞાનનું સ્વરૂપ છે શ્રી યદુનાથજી. એટલે કાલે જ્ઞાન ગંગા પ્રવાહિત થઈ રહી હતી અને એની સાથે સાથે યમનાજીનો પણ પ્રાગટ્ય દિવસ હતો. અને એ જ્ઞાન ગંગામાં યમનાજીનું પણ સંગમ મિશ્રિત હતું. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ, જશી આચાર્યજી આજ્ઞા કરી રહે હૈ કે જ્યારે એ ગંગામાં શ્રી યમનાજીનું સંગમ થયું તો એ ગંગાજી પણ સકલ સિદ્ધિઓને આપવાળી થઈ ગઈ. તો કાલે શ્રી યમનાજી અને ગંગાજીનું સમાગમ થઈને ભક્તિ રૂપી શ્રી યમના, જ્ઞાન રૂપી શ્રીમદ ભાગવત અને એનું સમાગમ, એ મિશ્રિત યાત્રા કાલે મોરબીના મુખ્ય માર્ગ પરથી નીકળી. એટલે મને લાગે છે કે એ શોભાયાત્રાનો આનંદ, એ ઉત્સાહ, કારણ કે વિશેષ રૂપથી યમનાજીની દ્રષ્ટિ, યમનાજીની કૃપા પણ આપણા બધા ઉપર હતી. અને એ એક સંકેત છે કે આ જ્ઞાન ગંગામાં એમ પણ શ્રીમદ ભાગવત એનો મુખ્ય વિષય એમ પણ ભક્તિ છે, પણ શ્રી યમનાજીની કૃપા થશે તો જે પ્રભુને પ્રિય છે એવી નિર્ગુણ ભક્તિની પ્રાપ્તિ પણ આપણને બધાને થશે. એ જ શ્રી યમનાજીના ચરણ કમલોમાં નિવેદન વિનંતી કરીને કે બસ આપ શ્રી યમનાજી હૃદયરૂપી
આ ભવનમાં બિરાજીને આ જે શ્રીમદ ભાગવત જે ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ છે, રસરૂપ સ્વરૂપ છે, એ રસરૂપ સ્વરૂપનો અનુભવ જ્યાર સુધી શ્રી અમનાજીની કૃપા ન થાય ત્યાર સુધી જીવને થઈ શકતો નથી. તો અવશ્ય અમનાજીને એ જ વિનંતી કરીને કે આપ હૃદયમાં બિરાજીને કૃષ્ણનું એ રસામૃત સ્વરૂપનું અનુભવ આ કથાના માધ્યમથી અમને બધાને કરાવો, એ જ શ્રી અમનાજીના યુગલ ચરણારવિંદમાં વિનંતી કરીને અત્યધિક પ્રસન્નતા વ્યક્ત કરતા. કારણ કે જેમ જ્યેષ્ઠ ભાતૃચરણે પણ સ્મરણ કરાવ્યું 13 મહિનામાં, ગત વર્ષે પણ સુંદર કથાનું આયોજન થયું હતું, ખૂબ વૈષ્ણવોએ લાભ લીધો હતો. અને ત્યારે બિપિનભાઈએ ખૂબ એકાગ્રતાથી 7 દિવસ કથાનું આગળ બેસીને શ્રવણ કર્યું. અને એ કથામૃતના શ્રવણ દ્વારા ઠાકોરજી જ એમના હૃદયમાં પધારીને પ્રેરણા કરી કે બસ હવે તું કંઈ નિમિત્ત બને અને વૈષ્ણવને લાભ લેવડાવે. તો એવી કંઈક પ્રેરણા એમના હૃદયમાં થઈ અને જેના મનોરથ સ્વરૂપ મોરબી એવમ આસપાસના ક્ષેત્રના ધર્મપ્રેમી શ્રોતાગણ વૈષ્ણવો તો બધા કથાનો લાભ લેશે જ, સાથે આધુનિક વિજ્ઞાન દ્વારા જે પોતાના ઘરમાં બેસીને આ કથાનું જે શ્રવણ કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, એ બધા વૈષ્ણવો પણ શ્રી બિપિનભાઈના મનોરથ સ્વરૂપ ઘર બેઠા સુંદર આ કથામૃતનો દિવ્ય લાભ પ્રાપ્ત કરશે, સત્સંગની પ્રાપ્તિ કરશે. તો ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા ખૂબ એકાગ્રતાથી આ જે દુર્લભ માનવ શરીર આપણને પ્રાપ્ત થયું છે, એ દુર્લભ માનવ શરીરને માનવ જન્મને સાર્થક કરવા વાળી એવી આ શ્રીમદ ભાગવતી કથા. માનવ જન્મ તો દુર્લભ છે, સાથે સાથે આ શ્રીમદ ભાગવત કથા પણ અતિ દુર્લભ છે. તમે બધા અહીંયા આવીને બેઠા છો વૈષ્ણવો, આ કોઈ આ સાધારણ વાત નથી. અતિ હરી કૃપા જાહી પર ઓઈ, પાંવ ધરે એહી માર્ગ સોહી. પોતાના બધા કાર્યોને છોડીને અહીંયા આ કથામાં આવીને બેસવું, શ્રવણ કરવું, આ ઠાકોરજીની અતિ કૃપા છે વૈષ્ણવો, ત્યારે આપ બધા અહીંયા આવીને બેઠા છો. ये कोई साधारण बात नहीं है. तो आपणे बधा कृपा पात्र थया छीए आ कथा ने श्रवण करवा माटे. तो आओ आजनो आ प्रथम दिवस महात्म्यना पहला थोड़ीक भूमिका श्रीमद भागवतनी बनावीने अने ભૂમિકા સાથે પછી આપણે આગળ મહાત્મ્યમાં પ્રવેશ કરીશું. દુર્લભ માનવ જન્મ સાથે જે 84 લાખ યોનિઓમાં જે સર્વોત્તમ યોનિ, આ જે માનવ જન્મ આપણને બધાને મળ્યો છે, પણ એ માનવીઓની એ માનવ જન્મ મળ્યા પછી એની સાથે એક સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ભગવાને આ દુર્લભ માનવ જન્મ તો આપ્યો, આ માનવ જન્મ આપણને આપણા કર્મ આપણા પુરુષાર્થથી નથી મળ્યો. देखिए शास्त्र कहता है कि कुछ कर्म यज्ञ करो तो उसके फल स्वरूप तुम स्वर्ग को प्राप्त कर सकते हो, स्वर्ग के देवता बन सकते हो.
અમુક યજ્ઞ કરીએ, આટલી માત્રામાં કરીએ, આ સાવધાનીપૂર્વક કરીએ તો સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે, સ્વર્ગના દેવતા ઇન્દ્ર બની શકીએ. પરંતુ આ કર્મ કરો તો તમને માનવ જન્મ મળે એવું વિધાન, એવી કોઈ વ્યવસ્થા શાસ્ત્રોમાં દેખાતી નથી. એટલા માટે જ તો આને દુર્લભ કહ્યો છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરઃ. બડે ભાગ માનુષ તન પાદો. બધા શાસ્ત્રમાં, ધર્મ ગ્રંથોમાં આ એક વાત કોમન દેખાય છે, આ દુર્લભ છે માનવ જન્મ, દુર્લભ છે, સર્વથી શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાનની કૃપાથી આપણને આ મળ્યો છે, અને જે કૃપાથી મળે એને જ દુર્લભ કહેવાય. તો આ દુર્લભ માનવ જન્મ જ્યારે ભગવાનને આપ્યો તો એની સાથે એક મોટો પ્રશ્ન, ક્યું દિયા, ઇસકા કારણ ક્યા હૈ? આ માનવ જન્મ આપ્યો પછી એનું ઉદ્દેશ્ય શું છે, લક્ષ્ય ક્યા હૈ? કાર્ય છે તો કારણ પણ છે. આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, કાર્ય છે તો કંઈક કારણ છે. એવી રીતે આ દુર્લભ માનવ જન્મ જ્યારે ભગવાનને આપણને બધાને આપ્યો તો એનું કારણ શું છે, એનું ઉદ્દેશ્ય શું છે, લક્ષ્ય શું છે? એ આત્મચિંતન આપણે બધાને કરવાની આવશ્યકતા છે. ખાના પીના સોના, ઈટ ડ્રિંક એન્ડ બીંગ મેરી, મોજ મસ્તી, શું આના માટે આપણને માનવ જન્મ આપ્યો છે? વિષય વાસના ભોગવવા માટે માનવ જન્મ આપ્યો છે? જો વિચાર કરવા જઈએ ચિંતન યાત્રામાં તો આપણને ઉત્તર મળશે ના. કારણ કે ખાવું પીવું, ભરણ પોષણ કરવું, આ બધું તો અન્ય યોનિઓમાં પણ આ વ્યવસ્થાઓ છે. તો પછી આ માનવ જન્મ શું કામ મળ્યો, એનું કારણ શું, એનો લક્ષ્ય શું? શાસ્ત્રકારો કહે છે, જાતિ શતેષુ લભતે કિલ માનુષત્વમ તત્રાપિ દુર્લભતમં ખલુ ભૂ દ્વિજત્વમ યસ્તંત લાલયતિ પાલતે પાલયતિ ઇન્દ્રિયાણિ તસ્યામૃતમ ક્ષરતિ હસ્તગતમ પ્રમાદા. શાસ્ત્રકારો કહે છે કે અનેક યોનિઓ ભોગવ્યા પછી આ જે દુર્લભ માનવ યોની મળી છે, અને એ દુર્લભ માનવ યોનીને સંસારિક વાસનાઓની પૂર્તિમાં એ ઇન્દ્રિયોને લગાડી દેવી, એનાથી મોટી મૂર્ખતા બીજી કોઈ નથી. એટલે 84 લાખ યોની, એનો મતલબ બધી યોનિઓ ભોગવીને 83,99,999 એ બધી યોનિઓ ભોગવીને અંતમાં આપણને આ માનવ યોની મળી છે, અને એ દુર્લભ માનવ યોની જે ભગવદ કૃપાથી મળી, અને એ ઇન્દ્રિયોને પણ જો વિષય વાસનામાં લગાડી દઈએ તો શાસ્ત્રકાર કહે છે કે એનાથી મોટી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? ક
કારણ કે વાસનાઓ તો અન્ય યોનિઓમાં પણ સુલભ છે. એટલે આચાર્યો આપણને કહે છે, ભક્તિ હિતેષામ અધિકા વિશેષા ભક્ત્યા વિહીના પશુભિ સમાના. આજ દુર્લભ માનવ યોનિ મળી વૈષ્ણવો, એનું એકમાત્ર લક્ષ્ય, એકમાત્ર કારણ કેવલ અને કેવલ ભગવદ ભક્તિ કરવા માટે જ આપણને આ માનવ જન્મ મળ્યો છે. અને જે માનવ જન્મના જીવનમાં જે ભક્ત નથી, ભાગવત પરાયણ નથી, પ્રીતિ નથી, તો એવો જીવ એ પછી એ મૂર્ખની કેટેગરીમાં આવે. ધર્મો હિ એકામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભિ સમાના. શાસ્ત્રકાર કહે છે, આહાર નિંદ્રા ભય મેથુનંચ સમાન મેતત પશુભિ નરાણામ, કે આ જે ચાર કાર્યો તો પશુ અને મનુષ્યમાં સમાન છે. આહાર, નિંદ્રા, ભય, વિષય, વાસ, ભોગ, પરંતુ અધિક જે માનવોને મળ્યું છે તો એ છે ધર્મ, એ છે ભક્તિ. અને જેના જીવનમાં ધર્મ નથી, ભક્તિ નથી, એ માનવ માનવ કહેવાના લાયક નથી. ગાયો ના ગોપાલ મન લાગ્યો ના રસાલ લીલા સુની ના સુબોધની ન સાધુ સંગ પાયો હે. ગાયો ના ગોપાલ મન લાગ્યો ના રસાલ લીલા સુની ન સુબોધની ન સાધુ સંગ પાયો હે. સેવ્યો નહી સ્વાદ કરે ઘડી આધી ઘરી હડી કબહુ ન કૃષ્ણ નામ રસ ના રચાયો હે. શ્રી કૃષ્ણ નામ જાયો નહી પ્રભુ કી શરણ જાય દીન હોય મતિહીન શીશ ના નવાયો હે. રસિક કહે વારંવાર લાજહુ ન આવે તો હે. રસિક કહે વારંવાર લાજહુ ન આવે તો હે. માનુષ જન્મ પાયો હે મૂઢ કહા તું કમાયો હે. માનુષ જન્મ પાયો હે મૂઢ કહા લો કમાયો હે. ગાયો ન ગોપાલ મન લાગ્યો ન રસાલ લીલા સુની ન સુબોધની સાધુ સંગ પાયો હે. જો માનવ જન્મ પાકે તુને યે સબ નહીં કમાયા તો શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કર રહે હૈ તો ફિર ક્યા કમાયા તુને. હમ યહાં પે ક્યા કમાને કે લિયે આયે હૈ, સેના માટે આપણે અહીંયા આવ્યા છીએ. આજ બધું તો અહીંયા કમાવાનું છે, અને જો આ બધું કમાવ્યું નથી અને લૌકિક પદાર્થોની પાછળ જ આપણે ભાગ્યા છે, એ પદાર્થોને કમાવા માટે જ જેની રતિ છે, તો એ પદાર્થ તો નાશવંત છે. એ તો અહીંયા ને અહીંયા જ બધું રહી જવાનું છે. તો એવી વસ્તુ કમાવીએ કે જે સાથે આપણી આવી શકે. સાધારણ મનુષ્ય અજ્ઞાની જીવ એ કમાવા પાછળ લાગ્યો છે કે જે એની સાથે રહેવાનું નથી. હા, એ બધા પદાર્થો જીવન જીવવા માટે ક્યાંક આવશ્યકતાઓ હોઈ શકે એની, પણ એ બધા પદાર્થો આપણા લક્ષ્ય ન હોઈ શકે. એ પદાર્થોને લક્ષ્ય માનીને એની પાછળ ભાગવું, સમસ્યા ત્યાં છે. બાકી એ પદાર્થોની આવશ્યકતાઓ છે જીવનમાં, જીવન જીવવા માટે
એક અંગ રૂપ છે એ માની શકીએ, પણ એ જ મૂળ કારણ નથી. કારણ કે એ બધા પદાર્થો તો અને અહીંયા ને અહીંયા જ, ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગૌ ગચ્છતિ જીવ એક, ધર્માનુગૌ ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે, અહીંયા આવીને જે ધન આપણે એકત્રિત કર્યું છે એ ધન ભૂમિ પર રહી જશે. પશુ આદિનું જે પાલન કર્યું છે એ પશુ આદિ એમની ગૌશાળા ગાય કે જે અન્ય પશુઓ છે એમના સ્થાન ઉપર રહી જશે. ભાર્યા ગ્રહદ્વારી જનસ્મશાને, જ્યારે પરલોકના માર્ગ પર જવાનો સમય આવશે ત્યારે ભાર્યા ઘરના દરવાજા સુધી, પત્ની ઘરના દરવાજા સુધી સાથ આપશે. જનસ્મશાને, જન પરિવાર કુટુંબ સ્મશાન સુધી સાથ આપશે. અને એ સ્મશાનમાં લઈ જતા હોય ત્યારે એ સંબંધીઓ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, ભૈયા યહી સત્ય હૈ, બાકી સબ અસત્ય હૈ, જબ વો અંતિમ યાત્રા નિકલતી હૈ તો યે બોલતે હૈ હમ કે આ બધું અસત્ય છે, અહીંના બધા પદાર્થો અહીંયા જ રહી ગયા, એકલા આવ્યા ને એકલા જવાના, રામ નામ જ સત્ય છે. અને પછી એ સમય તો સ્મરણ રહે, પણ પછી તો આ બધું સત્ય છે એ થોડોક સમય વૈરાગ્ય આવે છે આપણી અંદર એ પરપોટા જેવો, પણ પછી પાછું રાબેતા મુજબ. જન સ્મશાન એ સ્મશાન સુધી સાથ આપશે, શરીર દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે, આ શરીર ચિતામાં બળીને એ રાખ થઈ જશે, શરીર